અને તેનાથી જ ઉદ્ધારિત પંડિત શિવલાલજી દ્વારા નિર્મિત હેમ સંસ્કૃત પ્રવેશિકા જેમાં આપણે નામપદ જોઈ રહ્યા છીએ અથવા તો કારક પ્રકરણ પણ કહેવાય જે બાવીસમો પાઠ એને બાવીસમાં પાઠમાં વિશેષ્ય વિશેષણ સર્વનામ એ જ પાઠના જે હવે ગુજરાતી ભાષાંતરે છે એટલે ગુજરાતીથી સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરવાનો છે એ ટ્રાન્સલેટ આપણે જોશું આજે કે ગુજરાતીથી સંસ્કૃત કરવા માટે એ ટ્રાન્સલેટ તો અહીં પ્રથમ નંબર શ્રમનો વનમાં જાય છે શ્રમણો બનમાં જાય છે આજે આપણે બચ્ચેથી આપણે લેશું બોલો જે શ્રીજથી ચાલુ કરીએ બોલો જ્યોત્સના બેન પ્રણામ ગુરુજી પ્રણામ શ્રમણાહ શ્રમણા વનમ ગતિ ના વનમ ગચ્છતિ ન થાય કે કે બહુવચન છે એટલે શું થાય ગચ્છંતિ હા ચલો આપણે અહીં કરીશું કે શ્રામાણાહ ઓકે શ્રામાણાહ વનમ ગચ્છંતિ વનમ ગચ્છંતિ ઓકે શ્રામાણાહ વનમ ગચ્છંતિ હવે આમાં જે છે ક્રિયાપદ શું છે

સ્થાનને બતાવે છે તો સ્થાન બતાવવા અર્થે સપ્તમી થવું જોઈએ પરંતુ એક નિયમ છે કે ગતિ જે પ્રાપ્ત કરવું હોય ને જે પ્રાપ્ત કરાતું સ્થાન પ્રાપ્ત કરાતું હોય તો જેને પ્રાપ્ત કરતું હોય તેને દ્વિતીય થાય એટલા માટે જ એની અંદર ગતિ અર્થે દ્વિતીય એવું પણ એક ન્યાય છે કે ગતિ અર્થે દ્વિતીય ગતિ અર્થે છે

यानो संदेसु तशे श्रमनाह वनम गच्छन्ति वनम पर लोटाउ से वनम पर अनुस्वार આવી જશે ઓકે વનમ ઉપર અને અંદર અનુસ્વાર આવશે ઓકે ચાલો એક વનમ પર અનુસ્વાર આવી ગયો બીજો विसर्ग अनु लोप થશે વિસર્ગનો લોપ થશે કેમ કાય નિયમથી કેમ કે આ આવ્યું છે ર ના પહેલા બરાબર રની ની પહેલા આ છે પછી આટલું જ નિયમ નથી નિયમ શું છે કે સ ના ર પૂર્વે આ હોય અને પછાર પાછળ ઘોષબાન વ્યંજન જો આ તો હોય તો પછી શું થાય તો પછી તે વિસર્ગનો થાય એટલે કે એની અંદર લોપ થઈ જાય એટલે વાક્ય બને શ્રમણા વણમ ગચ્છંતિ બરાબર છે શ્રમણા વણમ ગચ્છંતિ આ પ્રમાણે એનો વાક્ય બની જાય ઓકે સરસ ચલો નેક્સ્ટ વાક્ય હાજી નેક્સ્ટ વાક્ય એના પછી આગળ આપણે જોશું હા બીજા બધા મ્યુટ કરી દેજો જેનું જેનું ચાલુ હોય પ્લીઝ મ્યુટ કરી દેતા કે બીજાને ડિસ્ટર્બ ન પડે હા એના પછી આગળ આપણે બોલો કેતકી બેન

થયેલો છે ઓકે જના હા અન્નમ ખાદંતી અને શું ખાય છે તો અન્ન ખાય છે માટે અન્ન ને દ્વિતીયા છે અનાજ ખાય છે શું ખાય છે અનાજ તો અનાજ ને એ દ્વિતીયા છે ઓકે જના રૂર્વે અવર્ણ છે અવર્ણ એટલે અ અથવા આ પાછળ કોઈ પણ સર છે પણ સર છે એટલે શું થઈ જાય વિસર્ગ નો જે તો એ નિયમ છે લોના રૂર્વર નો હોય અને પાછળ કોઈ પણ સર આવે તો પછી લોપ થાય વિસર્ગનો લોપ થઈ જાય એટલે રનો લોપ થઈ જાય એટલે રનો લોપ થાય પછી સંધિ ન થાય એટલે જાય અને જે છે એ ઉપર શું જશે અનુસ્વાર અનુસ્વાર સર બોલો આમાં અવ્રહ ચિન્ન કહી શકાય અવગ્રહ ક્યારે આવે છે પદને અંતે બોલો અવગ્રહ નો નિયમ બોલી જાવ શું છે અવગ્રહ નિયમ અવગ્રહ ક્યાં મુકાય એવું ક્યાં લખેલો છે અવગ્રહ માં અંતે સ્વર હોય એવા પછી હા નિયમ જે છે આપણે નિયમ પ્રમાણે ચાલવાનો પદાંત એ અને ઓ પછી જો અ આવતો હોય

પ્રણામ ગુરુજી આના પહેલાના સેન્ટેન્સમાં શમણા વનમ ગચ્છંતી એ વનમ ગચ્છંતીમાં બીજી સંધિ બી થશે ને 6.1 વાળી સુ સંધિ આપણે મના હા એક કરવું હોય તો કરી શકે હા એ ઓપ્શનલ છે વિકલ્પે છે ઓપ્શનલ છે હા વિકલ્પે છે ઓપ્શનલ છે એટલા હોય તો કરેક્ટ છે ને કરી હા એ તો કરેક્ટ છે ને હા કરવું હોય તો કરી શકે કાઈ મંદ હા ઓકે

चोरों ने એટલે શું થઈ જશે ચોરો 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 ના થાય ચોર ને કઈ વિભક્તિ થશે ચોર એન્ટી ચોર ના બહુવચન દ્વઉ પ્રતમા ના પ્રથમ માને ચોર શું બને છે કર્મ તરીકે બને છે કર્મ તરીકે બને છે દ્વિતીયા બહુવચન તો દ્વિતીયા બહુવચન ના ચોર નો રૂપ શું થાય ચોરહ ચૌરો ચોરાહ ચોરમ ચૌરો ચૌરાન રૂપો પાકા જોઈએ હા હા જ્યાં સુધી હા બીજા બધા મ્યુટ કરી દેજો જ્યાં સુધી રૂપો ન થાય ત્યાં સુધી આપણે વાક્ય બરાબર ન કરી શકીએ એટલે રૂપો વ્યવસ્થિત જોઈએ આમાં ચૌરો કોને મારે છે તો ચોરો ને મારે એની અંદર દ્વિતીય બહુ વચન માં થાય તો દ્વિતીય બહુ વચન માં શું આવે ચૌરાન ચૌરાન હમ ચૌરાન પછી મારે છે મારવું માટે તાડયંતી તાળયંતી નથી રાજા એક જ છે કરતા એક છે એટલે એક વચન જ થાય શું થાય નૃપ ચૌરાણ તાળયતી તાડયતી ઓકે ચલો સંધિ વિસર્ગ નીકળી જશે કયા નિયમ થી આપણે જયારે પણ કઈ પણ આપણે કરવાનો હોય સંધિ હોય ત્યારે નિયમ સાથે બોલવાનો કયા નિયમ થી નીકળે છે નીકળતો હોય તો કયા નિયમ થી નીકળે ન નીકળે તો કયા નિયમ થી ન નીકળે અથવા તો ફેરફાર કઈ પણ ફેરફાર થતો હોય તો કયા નિયમ થી ફેરફાર થાય છે આપણે દરેક વખતે યાદ કરતા રહેવાનું તાકે નિયમ પણ રહે અને આગળ એ સંધિના ના વારંવાર કારણ કે સંસ્કૃતમાં સંધિ સમાસ ક્રિયાપદ અને નામ એટલે નામના રૂપ આ ચાર કે પાંચ વસ્તુ એની અંદર મુખ્ય છે એટલે આમાં શું છે કે અપલોસ ચ કે ટ ઠ કે ટ એવો નિયમ નથી શું આવશે પદાંત ર પછી ચ કે છ ટ કે ઠ ટ કે થ આવે તો તેનો નિત્ય તાલેવશ્ય મૂર્ધને શને થાય ર ને સ્થાને શું થઈ જાય તો ર પછી તરત જ શું આવેલો છે વિસર્ગ એટલે ર પછી આવેલો છે એટલે શું થાય હવે આ બીજે ક્યાંય સંધિ થશે હવે ચૌરાન અને તળયતી વચ્ચે અંતરસ્થા લાગે ના તેલે બુકો જોવી પડે આમાં પુનરાવર્તન ખાસ જરૂર પડે હા તાન્યે અંદર શું થાય કે નૃપાન નિયમ શું છે પદાંત નો પછી ચોકે છ ટોકેઠો ટોકેઠો આવે તો શું થાય અને એના પછી પણ જો અધૂટ વર્ણ ન હોય તો શું થઈ જાય કે ન ને સ્થાને દંત સ થાય એટલે એટલે ત છે એટલે ત નો શું થાય એટલે ન ને સ્થાને દંત સ થશે એને સાથે સાથે તેના પૂર્વના અક્ષર જે છે પૂર્વના સ્વર છે તે અનુસ્વાર અથવા અનુનાસિક થાય તો અંદર અનુસ્વાર આપણે કરીશું તો ન ને સૌથી પહેલા ન ને સ્થાને અર્ધ દંત સ એટલે કે શું થઈ જશે કે ન ને સ્થાને જે છે એ ન ને સ્થાને થશે એના પૂર્વના અક્ષર ઉપર અનુસાર કર્યા એને આ પ્રમાણે થઈ જાય પણ થાય બીજા બધા મ્યુટ રાખી દેજો જેનું ચાલુ હોય બીજી રીતે શું થાય તો બીજી રીતે હવે એની અંદર આપડે કહી દઈએ

તર ઓલા માર સ્ક્રીન માં આવતું નોતું આપ જે લખતા હતા ને એટલે મે હેન્ડ રેઝ કર્યો તો કે ને બતાડો એમ એટલે હા સોરી સર હવે આવે છે સર ઓકે હા બોલો મમતાબેન શું પ્રશ્ન છે આ પ્રણામ સર સર આમાં

બુક જોઈતો હોય તો ઓકે આજે હું એનો પ્રાપ્તિ સ્થાન કહી દઉં છું જ્યાં જ્યાં છે એનો ત્યાંથી મળી શકે એટલે હાજી ગ્રુપમાં નાખી દેજો ને ગુરુજી ઓકે ઓકે ચલો નેક્સ્ટ વાક્ય બોલો મમતાબેન હાજી પ્રણામ સર શિષ્ય આચાર્ય ને વંદે છે આચાર્ય વંદ ઓકે શિષ્ય આચાર્ય વંદ આમાં બંધ થતું કેવો છે કયા ગન નો છે

એ પ્રમાણે પણ એક થાય બીજું એ જે એની અંદર છે અનુનાસિક કરવું હોય તો શું થાય સઅનુનાસિક કરવું હોય તો સ્વઅનુનાસિક કરવું હોય તો એની અંદર સ્વઅનુનાસિક કરીએ તો શું થઈ જાય આના ઉપર આમ ચંદ્રબિંદુ થઈ જાય હા ચંદ્રબિંદુ થાય આચાર્યમ વંદતે આચાર્યમ વંદતે હા ઓકે ચલો નેક્સ્ટ વાક્ય બોલો મનીષાબેન રાંધ બ્રાહ્મણો રાંધે છે કેટલા બ્રાહ્મણ છે ઘણા બધા છે એટલે બહુ હા શું થશે બ્રાહ્મણા પચંતે સંધિ થશે આમાં આમાં સંધિ નહી થાય એમાં સંધિ ન થાય કારણ કે સ પાછળ શું છે ર પછી અઘો સજાવે છે અને સ ર પૂર્વે અવર્ણ એટલે આ છે એને પાછળ ઘોસવાન નથી એટલે કે એની અંદર વિસર્ગ લોપ ન થાય એમને આમ જ છે એટલે શું થાય ઓકે ચલો નેક્સ્ટ નેક્સ્ટ વાક્ય બોલો મનીષા બેન બીજા પ્રણામ ગુરુજી પ્રણામ અત્ર અહી તે પુસ્તક હા તો અત્ર એટલે પુસ્તક નપુસક લિંગ અને પુસ્તકો નથી એટલે શું થઈ જશે પુસ્તકાની પુસ્તકાની ન નાસ્તિ નહી એક હોય તો અસ્તિ થાય બહુવચન સંતિ ન સંતિ હા પુસ્તકાની ન સંતિ હવે કયા તો તે તો પુસ્તક નપુંસક લિંગ છે એટલે કે એનો વિશેષણ કરવાનું છે તદ એટલે શું થાય તાની તાની અત્ર તાની પુસ્તકાની ન સંતિ ન સંતિ ઓકે સંધિ નપુંસક લિંગ હમ હમ

એટલે શું કરવાનું આચાર્ય અસ્તિ આચાર્ય છે આગળ એ પૂજ્ય એનો વિશેષણ છે આચાર્ય કેવા છે પૂજ્ય પછી શું થશે આચાર્ય જે લાગેલ છે તે પૂજ્ય ને પણ લાગશે એટલે શું થઈ જશે આચાર્ય જે વિશેષ્ય હોય તે જ પ્રમાણે વિશેષણ ન હોય એટલે આચાર્ય પૂજ્ય ઓકે સંધિ સર મને નિયમ નથી

રનો ઉ અને 15 માં પાટના નિયમ થી ઊનો ઓ એટલે પૂજ્યો થઈ જાય પછી પછી હજી એક નિયમ લાગશે શું થશે અવગ્રહ આવશે અહી અ નીકળી જશે એટલે શું થઈ જશે પૂજ્યોસ્તિ આચાર્યઃ પૂજ્યોસ્તિ આ પ્રમાણે થઈ જાય ઓકે ચલો નેક્સ્ટ બોલો પ્રેરણાબેન હા બોલો

बाकी બધા મ્યુટ રાખ દેજો કાજો તમારે મનમાં બોલી શકો છો અત્તરે મીન્સ ને સર અત્તરે અત્તરે એક અત્તરાયો ઈદાનિમ આયો અધુના આયો બन्ने લખી લખી શકાય ઈદાનિમ ચલો ઈદાનિમ લેઈએ એટલે શું થાય હા ઈદાનિમ હ પુસ્તક મીન્સ બુક હા હા

એટલે કે પુસ્તક એક વચનાયાની અંદર થાય છે એટલે પુસ્તકમ આગર શું થસે લિખંતિ નહીં અહમ છે અહમ હોએ એટલે શું થાય કે એક લિખામી હા અહમની સાથે ની થાય એટલે અહમ પુસ્તકમ લિખામી ઇદાનિમ અહમ ઇદા અહમ ઇદાનિમ પુસ્તકમ લિખામી ઓકે સંધી સર થવું જોઈએ કારણ કે મ છે ને મની પહેલા અ છે અને ઈ છે પાછળ સ્વર છે ના એવું નહી અર્ધો બેંજન છે અને પાછળ સ્વર છે એટલે એને સંપૂર્ણ થઈ જાય અને મો એને ઈ કરીએ એટલે શું થઈ જાય મી થાય મિ ત અહમ મીદાનિમ હવે મીદાનિમ માં જે મો છે એ મો નું શું થઈ જાય અનુસ્વાર અનુસ્વાર થાશે ઓકે પુસ્તકમ તો પુસ્તકમ માં પણ એ મો નો અનુસ્વાર અનુસ્વાર અથવા તો બીજી રીતે પણ થાય બીજી રીતે શું થાય એ પણ આની અંદર કરી દઈએ સર અહમ ઈદામીની જેમ થશે ના મ એની અંદર એની અંદર આ જે છે એ લ નો શું છે અનુનાસિક લ પણ થાય અનુનાસિક લ કરવું હોય તો શું થાય તો અનુનાસિક લ કરીને આ પ્રમાણે થાય અનુનાસિક લ થાય સર હમ કેમ કે સ અનુનાસિક થાય છે એટલે પુસ્તક લિખામી આ પ્રમાણે પણ થાય સર बोलो हां इदमनी इदमनी जब के वीडियो का सब तक आयो तो अधूना अधूना हम्म तो मैंने लिया पूरा शब्द एक और आया और अधुना आ प्रमाण है अ अ धू ना जी थैंक यू सर ओके ચલો નેક્સ્ટ હવે વાક્ય જે છે એ નેક્સ્ટ વાક્ય આગળ આપણે કરીએ એ વાક્ય બોલો પ્રીતિબેન હા પ્રણામ સર બોલો આવામ જલમ પીબા વહ આવામ જલમ ઓકે પીબા વહ पीवा वह पीवा वह ने हम्म पीप हाँ। तो पानो पीप थे ये हाँ हाँ पाप पीप पहले गुण पीवा था ही ओके चलो संधि संधि अनुस्वर तो से आवाम मोनो मोनो अनुस्वर थे ये ओके आवाम जलम જલમ એમાં બી અનુસ્વાર જ થશે જલમ જલમમાં પણ અનુસાર જ કરી શકાય ઓકે અથવા તો બંનેને જોઈન્ટ પણ કરી શકાય બંનેને જોઈન્ટ કરવું હોય તો એટલે શું થઈ જાય આ પ્રમાણે કે જલમ પી બા વહ આ પ્રમાણે પણ થાય હા બરાબર ઓકે

ચોરો માટે ચોર શબ્દ છે ચોર શબ્દ છે ને હા ચોરો થાય ચૌર ચૌર ચોર કેટલા છે चोर कितना छे चोरो घरावधा छे हां बहुवचन छे એટલે શું થઈ જશે ચોરાહા હા ચોરાહા ચોરાહા ધનમ હરતિ હરતિ નહીં હરન્તિ હરન્તિ હા athavata harante kyonki hru dhatu atmani parishtha ung dhatu એટલે હા ઓકે સંધી ચોરાહા ધનમ ન ઉપર અનુસ્વાર આવી જશે ઓકે બીજું બીજું સર આઈડિયા નથી પૂર્વે આ છે પાછળ ઘોસવાન અપ્લસ નહી આ પ્લસ ર પ્લસ આ પ્લસ ઘોષવાન એટલે વિસર્ગનો લોપ થશે લોપ થશે બરાબર છે એટલે શું થઈ જાય ચોરા ધનમ હરન ઓકે સરસ ચલો રેડમી કોણ છે રેડમી સૌથી પહેલા મિત્રને કરી દો મિત્ર ને શું થાય મિત્રમ મિત્ર મિત્રમ

સ્મરામી મિત્ર સ્મરામી ઓકે સંધિ अहम हाँ के अनुस्वार ह हाँ के ऊपर अनुस्वार ह हाँ के ऊपर हो ओके उसके बाद और कुछ भी नहीं नहीं होगा गुरु जी ओके दूसरा भी और एक भी होता है ये मो है ना ये भी हो जाता है। क्योंकि पीछे त वर्ग का पांचवा हाँ, अक्षर करें तो क्या होता है हाँ, 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 इस, इस प्रकार से अहम हाँ, तानी

ગણતા નથી એટલે સર હા કોણ ગણતા નથી પેલા ગણતા ને ગણે છે એ પ્રમાણે કરી દો એટલે શું થાય ગણયંતિ એને નથી ગણતા એટલે આગળ આપણે ન લગાડી દેશું ન ગણયંતિ હમ એટલે શું થાય જાય તે અસમાન ન ગણયંતિ ગણયંતિ ઓકે સંધિ અ કરી શકાય આ નો ને ડબલ નો કરી દેવાનું એટલે ગણયંતી ઓકે હા બોલો આરચીબેન શું પ્રશ્ન છે गुरु जी आसमान की जगह हम वयम लिख सकते हैं नहीं वयम यानी हम लोग हो जाता है यानी हमको हम लोगों को इसलिए ये लिखा है किसको यादे अच्छा, हाँ, छे माटे, हाँ। अच्छा। ओके, चलो नेक्स्ट वाक्य बोलो सोनाबेन हाँ हा, सर रतिलाल हाँ रतिलाल आचार्य ने पूछे छे। रति लालह आचार्यम रुच्छति बराबर रुच्छति रति हाँ। लालह आचार्यम पूछते हैं बोले जाओ हाँ रति लालो हम्म बराबर रति लालो न था रति लालो ना था सोना रो पूर्वे ओ हुए बची ओ आवे ओ ओ तो नथी ना सूचे નિયત હશે તો રતિલાલ અનુસ્વાર અથવા તો મ અને પ જોઈન્ટ કરી શકાશે હા એ